ઉત્તર પ્રદેશના યુવાનનું 7 દિવસમાં ઘર શોધી અપાયું, 1.5 વર્ષે ઘરે પહોંચ્યું. માનવજ્યોતના પ્રબોધ મુનવરને 7 દિવસ પહેલા વર્તમાનનગર માધાપર માર્ગેથી એક યુવાન મળી આવ્યો હતો. મેલા ગંદા કપડાં પહેરેલા યુવાનને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય આશ્રય આપવામાં આવ્યો હતો. 30 વર્ષીય યુવાનને પોતાનું નામ ડોક્ટર ગિરી સલમાન જણાવ્યું હતું. આ યુવાનને ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવવામાં આવી હતી. આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી સોનભદ્ર વિસ્તારના આનપારામાં તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા હતા. તેનો ભાઈ છેદીગીરી તેને તેડવા ભુજ આવી પહોંચ્યો હતો. બંને ભાઈઓનું 1.5 વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આખરે આ યુવાન પોતાના ઘર અને પરિવાર સુધી પહોંચ્યો છે. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાય સોની, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ભુજના માનવજ્યોતમાં સામાજિક કાર્યકરની ટ્રેનિંગ મેળવી રહેલા છાત્રો ચેતન કુકડિયા, રવિ વનાણી, નીરુભાઈ મેર સહભાગી બન્યા હતા. 7 દિવસ પહેલાં હું જ્યારે સવારે વર્ધમાનનગરથી માધાપર થઈને ભુજ આવી રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર એક અસ્થિર મગજનો યુવાન જોયો, એટલે તરત જ મેં એને મેલા ગંડા કપડાં હતા છતાં પણ એને મેં મારા સ્કૂટર પર બેસાડી અને માનવજ્યોત કાર્યાલય લઈ આવ્યો. ત્યાર પછી એને સ્નાન કરાવ્યું, એના કપડાં બદલી કરાવ્યા, એના બાલદાઢી કરાવ્યા અને એને ભાવતા ભોજનિયા જમાડી અને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એની સારવાર કરાવી. તે 2-4 દિવસમાં સ્વસ્થ બન્યો. એણે પોતાનું નામ પણ ગિરી સલમાન બતાવ્યું અને ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરી અને એના ઘર શોધવાના જે પ્રયત્નો કર્યા એમાં અમને સફળતા મળી. આજે એનો ભાઈ એને જ્યારે તેડવા આવ્યો છે, એના ભાઈનું નામ છે છેદગીરી, અને આજે એનો ભાઈ તેડવા આવ્યો છે અને 1.5 વર્ષ પછી બંને ભાઈઓનું જ્યારે મિલન થયું છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે. કારણ કે આવા જ્યારે રસ્તામાં યુવાન મળી જાય ત્યારે એમને અમે લોકો આશ્રમે લઈ આવીએ, એને તદ્દન સ્નાન કરાવી અને બાલદાઢી કરાવીને પછી એનું ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ, એમાં અમને સફળતા મળે છે. આવી જ એક સફળતા મળી કે જે યુવાન આજે 1.5 વર્ષથી ઘરથી ગુમ છે અને માત્ર 7 દિવસની અંદર માનવજ્યોતને મળ્યો અને માનવજ્યોતે એનું ઘરે શોધી આપ્યો અને પરિવાર સાથે ફરીવાર એનું મિલન થયું. તો ડૉક્ટર સલમાન, આજે ગિરી સલમાન આજે પોતાના જ્યારે ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ એક આનંદની લાગણી અનુભવે છે.